વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે ધોરણ દસ વિષય ગણિત પ્રથમ પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમારે આવતીકાલે એટલે કે ઓગણીસ દસ બે હજાર એકવીસના રોજ જે ગણિત પેપર લેવાનું છે એના માટે આ એક મોડલ પેપર છે અને આમાંથી ઘણું બધું પૂછાવાની શક્યતા છે તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવેલો છે અને કુલગુણ એંશી છે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે વિડીયો વિભાગ એ છે વિદ્યાર્થી મિત્રો વિડીયો લો બંધ નથી જાય એટલા માટે આપણે ફટાફટ જોતા રહીશું વિડીયો હું પોઝ કરું તમારે ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેવાનું અને પછી નોંધી લેવાનું તો જોઈએ નીચેના વિધાનો ખરા છે ખોટા તે નોંધવા નોંધવાનું છે પહેલું દ્વિઘા સમીકરણને ઓછામાં ઓછા બે વાસ્તવિક બીજું હોય છે વિધાન કેવું છે ખોટું કેવું છે ખોટું બીજું બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુનો ગુણોત્વર જેટલું હોય વિધાન કેવું છે આ પણ ખોટું છે બરાબર છે જોઈએ આગળ કોઈ વર્તુના એક વ્યાસના અંત બિંદુમાંથી દોરેલા વર્તુના સ્પર્શકો કેવા હશે છે પરસ્પર સમાંતર હોય છે ચોથું બે ક્રમિક ધનપૂર્ણકનો ગુણાકાર બે વડે હંમેશા વિભાજ્ય છે પાંચમું જે ઘટના ચોક્કસપણે ઉદભવે છે તે ઘટનાની સંભાવના ખાલી ગયા હોય છે તો એક વાય થાય છે બિંદુ ક વીસ અને એકવીસનું ઉદ્ગમ બિંદુ અંતર શોધો તો કેટલું થાય જવાબ થાય એ એકવીસે કમ સાતમું એક સમાંતર શ્રેણી સામાન્ય તફાવત માઇનસ છ છે તો એ સોળ ઓછા એ બાર શોધો તો શું આવશે માઇનસ ચોવીસ આવશે નંબર આ આઠ કોને કહેવાય બે કે તેથી વધુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવ અવિભાજ્ય અવયના નાનામાં નાના ઘાતકવાળા પદોના ગુણાકારને શું કહેવાય આપણે ગુસા કહીએ છીએ બરાબર છે આગળ જુઓ અઠાવીસ અને ત્રેસઠ વડે વિભાજ્ય હોય તેવો નાનામાં નાનો પૂર્ણ જણાવો તો કેવો છે બસો ને બાવન સુરેખ સમીકરણ યુગના પ્રકાર કેટલા છે તો ત્રણ એક્સ બરાબર જીરોનો આલેખ શું દર્શાવે તો એક્સ એક્સ વાય એક્સ સોરી બાર જો ટુ એક્સ વધતા એક તેર પંદર એકસો છ ત્રણ એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે બરાબર કેટલા થાય તો કે બરાબર ચાર થાય તેરમાં કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી તો જીરો પોઈન્ટ સો એક પોઈન્ટ પાંચ ડી આવશે બરાબર છે જો આગળ ચૌદમાં સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક મધ્યસ્થ ખાલી જગ્યા એક્સ મધ્યસ્થ ઓછા મધ્યક હોય છે તો શું આવશે બી એટલે બે આવશે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં વિભાજ્ય સંખ્યા લસા ખાલી જગ્યા હોય છે તો શું કહેવાય ને ચાર થાય બહુપદી એક્સ એક્સનો વર્ગ વત્તા નવ્વાણું એક્સ વધતા એકસો સત્યાવીસના બંને શૂન્યની સંખ્યા કાળજી ક્યાં થાય તો શું થાય છે ઋણ થાય છે હવે જો વિદ્યાર્થી મિત્રો વિભાગ બીથી આપણે ફટાફટ શરૂઆત કરીએ છીએ સત્તર છન્નું અને ચારસો ચારનો ગુસ્સા વિભાજ્ય હવે નીતિ મેળવો અને તે પરથી લસા પણ શોધો તો અહીંયા આપણે એનો જવાબ તમારી સમક્ષ મૂકેલો છે વિડીયો પોઝ કરેલો છે તો ફટાફટ એનો સ્ક્રીન શોટ પાડી લો અને ફટાફટ તમે જવાબ તમે નોંધી લેજો જાવ જોઈએ બીજો દ્વિઘાત સમીકરણ આપી છે અને બી છોડવાનું છે એ પણ તમારી સમક્ષ વિડીયો પોઝ કરે છે એનો સ્ક્રીનશોટ તમે પાડી લો ફટાફટ અને જવાબ ફટાફટ ન લેજો જોઈએ આગળ પ્રશ્ન ઓગણીસ સમાંતર શ્રેણી આઠ ચૌદ વીસ સોળનું કેટલાં પદ તેના એકતાલીસમાં પદથી બોતેર વધુ હોય છે એ પણ જોઈએ વિડીયો પોઝ કર્યો છે તમારી સમક્ષ વિડીયો મસ્ત દેખાય છે સારામાં સારું દેખાય છે વિડીયો સ્ક્રીનશોટ પાડી લો ને ફટાફટ ન લેજો જોઈએ પ્રશ્ન વીસમાં જોઈએ બિંદુઓ કસમો માઇનસ એક સાત અને બીજા કોશ્મામાં ચાર માઇનસ ત્રણ જોડતા રેખાંકનનું બે જેમ ત્રણ ગુણોત્તરમાં વિભાજન કરતાં બિંદુના યામ શોધવાનો શોધવાનું છે અહીંયા પણ જે વિડીયો પોસ્ટ કરેલો છે ફટાફટ તમે જવાબ શોધી લેજો નોંધી લેજો જવાબ પૂરેપૂરો અહીંયા તમારી સમક્ષ છે બરાબર છે તો જોઈએ આગળ એકવીસમો પ્રશ્ન જીરો શિરબંધુઓ અહીંયા જે આપેલા છે બરાબર છે એ ફટાફટ તમે ત્રિકોણ ક્ષેત્રમાં શોધવાનો છે તો અહીંયા ફટાફટ તમારે જવાબ તમારી સમક્ષ આપેલો છે ફટાફટ નોંધી લેજો અથવા જોઈએ આવે તો એકવીસમો પ્રશ્ન અથવામાં છે એ પણ તમારી સમક્ષ પ્રશ્ન સારામાં સારું રીતે લખેલો છે બરાબર છે તો એનો પર તમે નોંધી લેજો હવે જોઈએ પ્રશ્ન બાવીસ બે ખેલાડીઓ સંગીતા રેશમી ટેનિસ મેચ રમે છે સંગીતા મેચ જીતે તેની સંભાવના ઝીરો પોઈન્ટ બાસઠ આપેલી છે તેમાં મેચ મેચ જીતે તેની સંભાવના શોધો તો અહીંયા તમારી સામે પ્રશ્ન એ પણ આપેલો છે એ પર તમે ફટાફટ નોંધી લેજો જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસમાં એક બરણીમાં ચોવીસ લખોટીઓ છે કેટલી લીલી અને બાકીની પૂરી છે બરણીમાં જો એક લખોટી યાચી રીતે કાઢવામાં આવે તો તે લીલી હોય તેની સંભાવના છે બરણીમાં પૂરી લખોટી સંખ્યા છે તો અહીં તમારી સમક્ષ પ્રશ્ન આપ્યો છે ફટાફટ સારી રીતે મસ્ત રીતે આપ્યો છે તો ફટાફટ સ્ક્રીનશોટ શોર્ટ પાડી લો નોંધી લેજો બરાબર છે અહીંયા બાકીનો પ્રશ્ન થોડો છે કે આમ બરણીમાં પૂરી લખોટીઓની સંખ્યા કેટલી છે આઠ છે એ આપણે અહીંયા નીચે દર્શાવી શક્યો અહીંયા તમારી સમક્ષ જે છે એની સંખ્યા કેટલી છે એ આઠ દર્શાવી છે જે તમારી નોંધવાની છે તમારી સમક્ષ આઠ આપેલી છે તો એ ફટાફટ તમે નોધી શકો છો બરોબર છે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આઠ આપેલી છે જે તમે નોધી શકો છો બરાબર છે હવે જોઈએ આગળ અહીંયા જો જવાબ આપેલી છે કે આઠ બની સંખ્યા નોંધેલી છે હવે ચોવીસનો પ્રશ્ન તમારી સમક્ષ છે અહીંયા જે તો જવાબ છે બાકીનો જવાબ પાછળની સંખ્યા આપેલી છે તો તમે ફટાફટ નોંધી લેજો બરોબર જોઈએ બાકીનો પ્રશ્ન અહીંયા થાય છે અગિયારનો પ્રશ્ન બરોબર છે હવે જોઈએ આગળ પચીસમાં પ્રશ્ન એકસો ચાલીસ આપેલ સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સભિર નોંધવાનો છે તો અહીંયા તમે સમક્ષ આપેલો છે બરાબર છે તમે નોંધી લેજો અથવામાં પાંત્રીસ ભાગ્યા પચાસ જે સમય સંખ્યા દર્શાવે અને હોય દર્શાવી દર્શાવતા અહીંયા પણ જવાબ આપેલો છે છે હવે જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ તમારી સમક્ષ મસ્ત રીતે આપેલો છે અવિભાજ્ય અવયવની રીતિ છ બોતેર અને એકસો વીસનો ગુસ્સા અને લસા શોધવાનો છે તમારી સમક્ષ મસ્ત રીતે પ્રશ્ન આપેલો છે તો ગુસ્સા કેટલો થાય છે ગુસ્સા થાય અને લસાઇન થાય છે તો જવાબ આપેલો છે તમે મોટાભાગ નોંધી લેજો તો એ વિભાગ સી માર્ગે મુજબ જવાબદારી કરવાની છે સાબિત કરવાની છે બરોબર છે એ પણ સારી રીતે પ્રશ્ન આપેલો છે તમે ફટાફટ અહીંયા નોંધેલા લેજો બરોબર છે અને બાકીનો પ્રશ્ન જે અધૂરો છે એ અહીંયા આપેલો છે એ પણ તમે નોંધેલા લેજો હવે અથવા જોઈએનો તો સત્યાસમાં પ્રશ્ન જે અહીંયા આપેલો છે એ પણ સારી રીતે મસ્ત રીતે તમારી સમક્ષ છે એ ફટાફટ નોંધી લેજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો હું દરેક પેજ આ રીતે સ્ટોપ રાખું છું તમે ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અથવા નોંધેલા લેજો બરાબર છે ચાલો આગળનો પેજ એટલે કે આગળનો પ્રશ્ન બરાબર ફટાકડા નોંધતા રહેજો જે થોડું બાકી છે નેક્સ્ટ પેજ ઉપર હશે બરોબર છે તો ફટાફો નોંધી લેજો ત્રીસનો પ્રશ્ન છે તમારી સમક્ષ રીતે આપેલો છે સ્ક્રીનશોટ પાડી લો અને નોંધી લેજો બરોબર છે અથવા છે ત્રીસનો નમસ્તે મસ્ત રીતે નોંધી લેજો જો થોડું રહી જાય છે તો આમોગર સંખ્યા ઓગણ ઓગણત્રીસ ને તેર આપી છે ઉપર લખેલું છે બરાબર છે હવે એકત્રીસમાં એકત્રીસમાં થોડું રહી જાય તો નેક્સ્ટ પેજ ઉપર હશે બરાબર છે અહીંયા આવી તો તમે નોંધી લેજો બત્રીસમો પ્રશ્ન તમારી સમક્ષ આપેલો છે એને પણ ફટાફટ તમે નોંધતા રહેજો સરસ રીતે આપેલો છે તેત્રીસમો પ્રશ્ન તમારી સમક્ષ અહીંયા આપેલો છે એને પણ નોંધી લો ફટાફટ વિડીયો પોસ્ટ કરેલો છે ચલો અહીંયા તમારી સમક્ષ આપેલો છે ફટાફટ નોંધતા રહેજો બરાબર છે અધૂર પ્રશ્ન નેક્સ્ટ પેજ ઉપર હશે તો ફટાફટ રીતે નોંધી લેજો બરાબર છે હવે જોઈએ આગળ પ્રશ્ન આ રીતે બરાબર છે વિભાગડી જોઈએ હા નોત્તર રહેજો અથવા પ્રશ્ન આપેલો છે પાંત્રીસમો સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ અને પછી નોંધી લેજો બરાબર છે નોંધતા રહેજો ફટાફટ નોંધી લેજો બરોબર છે ફટાફટ નોંધી લેજો અને હવે છેલ્લો પ્રશ્ન છે એની પર ફટાફટ નોંધી લેજો ઓગણચાળીસનો અથવા જોઈ લઈએ ઓગણચાળીસનો અથવા અને આ છેલ્લો પેજ બરાબર છે તો અહીંયા રીતે આપણે ધોરણ દસનો ગણિત વિષયનો પેપર સોલ્યુશન સંપૂર્ણ પૂરું કરીએ છીએ તો જો તમે વિડીયો ગમે હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો છેલ્લે ચેરમાં નવા હોય છે સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારે દરેક દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું